गुड मॉर्निंग, जय श्री कृष्ण। धोरण छ गणित विषय एमां चेप्टर दस मापण एमां 10.1 मां आपणे 15 दाखला सुधी जोयुं। हवे छे 16मो दाखलो। नीचेनी दरेक आकृतिनी परिमिति केटली छे? तमारा जवाब परथी तमे शुं अनुमान करो छो? जो तमारी पाठ्यपुस्तकमां जो पेज नंबर 213 उपर दाखला नंबर 16 એમાં ચાર આકૃતિ આપી છે। એક ચોરસ આપ્યું છે, બે લંબચોરસ આપ્યા છે અને એક ત્રિકોણ આપ્યું છે। આ ચારેની પરિમિતિ શોધવાની છે। પરિમિતિનું સૂત્ર, પરિમિતિ એટલે શું? તો કે બધી બાજુના માપનો સરવાળો। આ ચારે ચાર દાખલા તમારે જાતે કરવાના છે। આપણે આગળ બધા જ દાખલામાં પરિમિતિ કઈ રીતે શોધવાની શીખી ગયા છીએ। સાવ ઈઝી છે, આવડી જાય એવા છે, એટલે તમારે જાતે ટ્રાય કરવાની છે। પરિમિતિ એટલે શું? તો કે બધી બાજુ, જેટલી તમને બાજુ આપી છે બધાની, જો ચોરસ ને બે લંબચોરસ બધાની ચાર ચાર બાજુ, તો એ ચારે ચાર માપનો શું કરવાનું છે? સરવાળો કરવાનો છે। અને એક ત્રિકોણ આપ્યું છે, તો એ ત્રિકોણની ત્રણેય બાજુના માપનો સરવાળો કરવાનો છે। એના પછીનો પ્રશ્ન છે 17મો। અવનીત 9 ચોરસ ટાઇલ્સ ખરીદે છે, જે દરેકની બાજુની લંબાઈ 1/2 મીટર છે। તે ટુકડાઓને ચોરસ આકારે ગોઠવે છે। જો આકૃતિ આપી છે, એકમ ચોરસ આપેલું છે, અને એક ચોરસ નો જેટલો માપ છે એવું જ અહીંયા એક પ્લસ વાળી નિશાનીનું આપ્યું। જોજો પાઠ્યપુસ્તકમાં 213 નંબરના પેજ ઉપર આકૃતિ આપેલી છે। આ એક નું માપ કેટલું છે? તો કે 1/2 મીટર છે। તો પેલો પ્રશ્ન પૂછે છે આ ગોઠવણીની પરિમિતિ કેટલી છે? આકૃતિ 10.1 એટલે કે આ એક નંબર અને આ બે, આમાં એક નંબરની આકૃતિની પરિમિતિ કેટલી છે? હવે ગણો જો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ને 12 કુલ ટોટલ 12 બોક્સ છે। પણ એક બોક્સ નું માપ 1 મીટર છે એવું નથી કીધું। એક બોક્સ નું માપ 1/2 મીટર છે, એટલે કે અડધું છે। તો આ 12 છે એના અડધા। તો પહેલા પ્રશ્ન નો આન્સર શું આવશે? પહેલી આકૃતિની પરિમિતિ કેટલી થઈ? તો કે આકૃતિ 1ની પરિમિતિ 6 મીટર। એના પછી બીજો પ્રશ્ન, સારીને આ ગોઠવણી ગમતી નથી, તે તેની પાસે ટાઇલ્સને ચોકડી આકારે ગોઠવે છે। જો આ ચોકડી આકારે ગોઠવે, તેની ગોઠવણીની પરિમિતિ કેટલી છે? એટલે કે આકૃતિ 2 નંબરની છે, એની પરિમિતિ કેટલી થાય? તો આ જેટલા બોક્સ હતા ને આ એટલા જ બોક્સ છે, સમજાય છે? આ જેટલા બોક્સ છે આ એટલા જ બોક્સ છે, એની પરિમિતિ કેટલી થાય? તો જો આકૃતિમાં ગણો જો 1, 2, 3, 4 આકૃતિમાં જોજો આવી રીતના આમાં નીચે આવશે। આવી રીતના બોક્સ થશે, તો બોક્સ ગણો જોઈએ, આ 1, 2, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 ને 20 કેટલા બોક્સ થયા? 20। ફરીથી હજી એક વાર ગણી, અહીંથી સ્ટાર્ટ કરી છી, ખાસ ધ્યાન રાખજો, અહીંથી સ્ટાર્ટ કરી 1, 2, 3,
चार पांच छ सात आठ नौ दस अग्यार बार तेर चौद पंदर सोल सत्तर अठार ओगनीस ने वीस कुल टोटल थाय छे वीस पण एक बॉक्स नु माप केटलू छे एक ना छेद मा बे एटले वीस ना अर्धा केटला थाशे दस तो बीजा प्रश्न नो जवाब शू आवशे तो के आकृति बे नी परिमिति केटली थाशे दस मीटर थाय पछी त्रीजो प्रश्न कई गोठवणी नी परिमिति वधारे छे तो जो तमारी पास आकृति बे अने आकृति एक अने बे नी बे नी परिमिति आपी छे तो कई गोठवणी मां परिमिति वधारे थई तो के बीजी नंबर बे नंबर नी आकृति मां तो अहीं लखवानुं आकृति बे नी परिमिति वधु छे અવનીત વિચારે છે કે હજુ વધારે પરિમિતિ મળે તેવી કોઈ ગોઠવણી શક્ય છે હવે આટલા જ બોક્સ લઈ અને અલગ રીતે ગોઠવો જોઈએ જો વધારે કોઈ ગોઠવણી શક્ય છે તો કે હા અલગ રીતે હજી ગોઠવી શકે તમે એનો કોઈ રસ્તો શોધી શકો ટાઇલ્સની બાજુઓ પરસ્પર પૂરેપૂરી મળતી જોઈએ એટલે કે ટાઇલ્સને તોડી શકાશે નહીં એટલે કે દૂર દૂર રાખીને નહીં પણ એકબીજાને અડોઅડ અલગ રીતે ટાઇલ્સને ગોઠવવાની છે અને એનાથી હજી આ બેથી પણ વધુ કોઈ પરિમિતિ મળી શકે તો કે આના આપણા ચોરસમાં ગોઠવું સહેજ ત્રાસુ કરીને ત્રિકોણ ક્રોસ ગુણાકારની નિશાનીમાં ગોઠવો તો પણ પરિમિતિ અહીં દસ આવે દસ થી વધુ પરિમિતિ આવે છે કે નહીં એ તમારે જાતે પ્રયત્ન કરી અને શોધવાનું છે તો ચોથા પ્રશ્ન તમારે જાતે ટ્રાય કરવાની છે કઈ કેટલી અલગ અલગ એમાં આકૃતિઓ બનાવી શકે તો અહીંયા દસ સ્વાધ્યાય દસ પોઈન્ટ એક પૂરું થઈ છે આપણે આગળ જોઈએ દસ પોઈન્ટ બે માટે પણ એની પહેલા થોડીક સમજૂતી લે ક્ષેત્રફળ ક્ષેત્રફળ કોને કહેવાય તો જો પાઠ્ય પુસ્તકમાં પેજ નંબર 214 ઉપર નીચે જુદી જુદી આકૃતિ હોય તે 10.3 માં તો કે કોઈ પણ આકૃતિ છે ને એની સપાટી ઉપરની જે જગ્યા રોકે ને એને ક્ષેત્રફળ કહેવાય આ જ આકૃતિ છે જો તો આને અંદર જે ભાગ રોક્યો છે ને આ બધો એને જે તે આકૃતિનું ક્ષેત્રફળ કહેવાય તો આનું ક્ષેત્રફળ આપણે એક ના છેદમાં બે આપ્યું છે હું તમને કહું કે એક એક બોક્સ એટલે એક સેન્ટીમીટર છે તો આ એક સેન્ટીમીટર બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ તો આકૃતિનું ક્ષેત્રફળ કેટલું થયું નવ સેમી નવ સેમી સમજાણ એવી જ રીતના આમાં પણ આમાં વચ્ચેનો જે ભાગ છે એને શું કહેવાય તો કે એને આકૃતિ એ રોકેલો જે ભાગ હોય એને એનું ક્ષેત્રફળ કહેવાય હવે આગળ 10.2 ના દાખલાના પછીના લેક્ચરમાં જોઈશું